વડોદરાથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. કોરોનાને કારણે 13 વર્ષની બાળકીનું એક મોત નિપજ્યું છે. વડોદરાથી આ સમાચાર. વડોદરામાં કોરોનાથી 13 વર્ષની બાળકીનું મોત થયું છે. આજે વડોદરામાં કોરોનાથી 2 દર્દીના મોત થયા છે. આ પહેલાં કોરોનાથી 1 દર્દીનું મોત થયું હતું, ત્યારે વધુ એક બાળકીનું મોત થયું છે. વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 116 પર પહોંચ્યો છે. આજના દિવસ દરમિયાન 2 લોકોના મોત થયા છે. વધુ 2 કોરોના પોઝિટિવ કેસ પણ સામે આવ્યા છે. વધુ વિગતો મેળવીશું સંવાદદાતા અમિત ઠાકુર પાસેથી. અમિત, શું વધુ વિગતો? 13 વર્ષની બાળકીનું પણ કોરોનાને કારણે મૃત્યુ થયું છે. ખૂબ જ દુઃખદ સમાચાર જીજ્ઞાસા, કારણ કે જયારે 13 વર્ષની બાળકી કોરોનામાં સપડાઈને એક જ દિવસમાં મૃત્યુ પામતી હોય તો તે ખૂબ ગંભીર બાબત છે. 13 વર્ષની બાળકી જે શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રહે છે, આજે સવારે જ ડિટેક્ટ થયું હતું કે તેને કોરોના પોઝિટિવ છે અને ગણતરીના કલાકોમાં જ તેનું મૃત્યુ થયું છે. કોઈ સમજે, કોઈ સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ થઈ ચૂક્યું છે. અત્યારે એ ડિટેક્ટ થયું છે કે તેને કોરોના પોઝિટિવ હતો, એટલે વહીવટીતંત્રની ચિંતા પણ ખૂબ વધી ગઈ છે. કારણ કે પ્રથમ એવો કિસ્સો છે કે આટલી નાની ઉંમરની કોઈ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હોય અને ગણતરીના કલાકોમાં જ તેનું મૃત્યુ થયું હોય. આ સાથે જ વડોદરામાં જે મૃત્યુઆંક છે કોરોનાથી મૃત્યુ પામેલ લોકોનો, તે વધીને 5 થઈ ગયો છે. આજે 2 લોકોના મોત વડોદરામાં થયા છે, તેમાં 13 વર્ષની બાળકી છે. આ ઉપરાંત નાગરવાડા વિસ્તારના 58 વર્ષીય વ્યક્તિનું પણ કોરોનાને કારણે આજે જ મૃત્યુ થયું છે. આ સાથે જ વડોદરામાં અત્યાર સુધી 5 લોકોના કોરોનાને કારણે મોત થયા છે, જ્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની જે સંખ્યા છે એ પહોંચીને 116 થઈ ગઈ છે. એટલે ઉત્તરોત્તર કોરોના પોઝિટિવ દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે, સાથે સાથે જે મૃત્યુ થઈ રહ્યા છે તેને લઈને પણ વહીવટી તંત્રની ચિંતા વધી છે. બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી આપવા બદલ.